લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના ટકારાના ધારાસભ્ય લલિતભાઈ સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી. આવો સાંભળીએ. રાજકોટ લોકસભામાંથી કોંગ્રેસના જે ભાવિ ઉમેદવાર કહેવાય છે લલિત કથગરા આપણી સાથે ઉપસ્થિત છે. લલિત કાકા, વાત કરીએ તો જે રીતે કોંગ્રેસમાંથી તમારું નામ આગળ આવ્યું છે કે લોકસભામાં તમે ઉમેદવાર છો, શું કહેશો? જુઓ, કોંગ્રેસ પાર્ટીએ નરેશભાઈને અને એમના દીકરાને લડાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. નરેશભાઈ કોંગ્રેસની પાર્ટીમાંથી, એમનો પરિવાર ચૂંટણી લડતો હોય તો એ કોંગ્રેસ માટે પૂરા સૌરાષ્ટ્રમાં ઇમ્પેક્ટ આવે અને એ કોંગ્રેસના માટે બહુ હારામહારી વાત કરાય. અને અમારી આશા હતી કે નરેશભાઈના દીકરા શિવરાજ ચૂંટણી કોંગ્રેસની પાર્ટીમાંથી રાજકોટની સંસદ લડે, પણ અમારા કમનસીબે એમને ના પાડી છે. અને પછી પાર્ટી મને જે પણ આદેશ આપશે અથવા પાર્ટી જે ઉમેદવાર સિલેક્ટ કરશે એ ઉમેદવારને જીતાડવા માટે અમે સંપૂર્ણ રીતે પ્રયત્ન કરશું. પાર્ટી તમારી પર પસંદગી ઉતારે તો તમારી લડવાની તૈયારી ખરી? જો પાર્ટી મને એમ કે તમે રાષ્ટ્રપતિની ચૂંટણી લડો તો હું રાષ્ટ્રપતિની લડી નાખું, એટલે પાર્ટી આદેશ આપે પછી કોઈ સવાલ જ નથી. પણ અમારી ઈચ્છા એવી છે કે પાર્ટીમાંથી હું અત્યારે ધારાસભ્ય છું, પાર્ટી કોઈ સ્ટ્રોંગ ઉમેદવારને મૂકે. જેવા કે શિવરાજભાઈની વાત હતી તો અમને બહુ આનંદ થયો, બહુ હર્ષ થયો કે શિવરાજભાઈ જો કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હોય તો બહુ મોટી ઇમ્પેક્ટ આવે અને આખા સૌરાષ્ટ્રમાં એનું ધ્રુવીકરણ થાય. પણ અમારા કમનસીબે શિવરાજભાઈના ફેમિલીમાંથી ના પાડી, એટલે શિવરાજભાઈ અત્યારે તમને ના પાડી છે. તો પાર્ટી જે આદેશ આપશે એ આદેશ મુજબ અમે ચૂંટણી લડી બતાવશું. વાત કરવામાં આવે તો જે રીતે દર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મુદ્દા હોય છે, પહેલાં રામ મંદિર, પછી ગોધરાકાંડ, પછી વિકાસ, ને હવે ચોકીદાર છો છે, નવું સૂત્ર આવ્યું છે, આ વખતે કોંગ્રેસ તરફથી કયા મુદ્દા પર ચૂંટણી લડવામાં આવશે? જુઓ, તમે ભારતીય જનતા પાર્ટીએ 2014માં જ્યારે ભારત દેશમાં શાસન લેવું હતું એટલે નરેન્દ્ર મોદી સાહેબે બધા જ સાગમટે વચન આપી દીધા હતા. તમારા ખાતામાં 15 લાખ જમા કરશું, 2 કરોડ યુવાનને રોજીરોટી આપશું, અચ્છા દિન આવેગા, ખેડૂતોની 2022માં આવક ડબલ કરશું, આ બધી વાતમાં ભારતીય પાર્ટી 100% નિષ્ફળ ગઈ છે. મોદી સાહેબ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયા છે. આ દેશના અર્થતંત્રને ભાંગીને ભૂકો કરી નાખ્યો છે. જ્યારે નોટબંધી કરીને આજે રાજકોટમાં સાપર, વેરાવળ, લોધિકાના તમામ GIDC ના ઉદ્યોગપતિઓ બેહાલ છે, ત્યારે મોદી સાહેબ પાસે કોઈ મુદ્દો ન રહે ત્યારે એ મંદિરને યાદ કરે, ત્યારે એ પાકિસ્તાનને યાદ કરે. પણ એને એ ખબર નથી કે આ કોંગ્રેસના શાસનમાં પાકિસ્તાનના 2 ટુકડા કરવાવાળું કોઈ હોય તો એ કોંગ્રેસ પાર્ટી અને સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી હતા. આ ભારતીય જનતા પાર્ટી એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જે અઝર મસૂદને જમાઈની જેમ પ્લેનમાં બેસાડી અને કંધાર મૂકવા ગયા હતા, એટલે એને પાકિસ્તાનની બાબતમાં કોઈ વાત કરવાનો હક નથી. જે કંઈક આ દેશનું ડેવલપમેન્ટ થયું છે અથવા આ દેશને જે કંઈ નવરત્ન કંપનીઓ આપી છે કોંગ્રેસના શાસનમાં આપેલી છે. આ હતા લલિત કથગરા, જેમનું કહેવું છે કે જો પાર્ટી જે પ્રમાણે આદેશ કરશે તે પ્રમાણે જો લોકસભા ચૂંટણી લડવા પર તૈયાર છે. કેમેરામેન નવનીત દરજી સાથે વિરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.